નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ 3 મુઘલ સામ્રાજ્ય વિશે ભણતા હતા, જેમાં આપણે અગાઉના પીરિયડમાં જોયું કે મુઘલ સ્થાપત્યની શરૂઆત કે જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ વિશે ભણ્યા. એ પછી એના સમકાલીન એટલે કે બાબરના સમકાલીન રાણા સંગ્રામસિંહ છે, પછી અકબરના સમકાલીન મહારાણા પ્રતાપ છે, ઔરંગઝેબના વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી, એના વિશે પણ ભણ્યા. અને આપણે મુઘલ સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ આપણે જોયું. તો શું કહે છે, મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ મુઘલ સ્થાપત્યની વ્યવસ્થિત રચના કોણે કરી હતી, તો અકબર. કોણ આવશે મિત્રો? અકબર. આ બધી નોંધ તમે તમારી નોટબુકમાં કરતા રહીજો. એમ પછી શાસનના કેન્દ્રમાં કોણ રહેતું? તો બાદશાહ. બધાને જુદા જુદા વિભાગ સોંપવામાં આવતા, મુખી છે કે ઈ છે, પણ મેઇન કેન્દ્રમાં તો બાદશાહ જ રહેતા, એટલે શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. એમ બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે વજીરની નિમણૂક કરવામાં આવતી. શું કહે છે, બાદશાહ અને વહીવટી તંત્ર એમાંથી એક વજીર છે એની એક નિમણૂક કરવામાં આવતી, જે બેની વચ્ચે રહેતો એમ વજીર. પછી આ વજીર છે ને એને શું, તે દીવાને વજીર કુલ તરીકે કહેવાતો. આ વજીર છે એને શું કહેવામાં આવતું? તો દીવાને વજીર કુલ કહેવાતો. એમ એને કામગીરી શું કરવાની હતી? તો તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો ઘડો હતો. એને શું, મહેસૂલ એટલે કે કર ઉઘરાવવાનો એમ, અને એ જે મેઇન છે એનો વડો જ ગણાતો. હવે પછી એ વજીર ગણાતો જેને વહીવટી તંત્ર અને બાદશાહ વચ્ચે હતો, એ વજીર છે ભાઈ, એને દીવાને વજીર કહેવાતો, જે ભાઈ રાજાને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો અને મહેસૂલને લગતું કાર્ય કે નાણાંને લગતું કાર્ય એ સંભાળતો. પછી સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. જો મિત્રો ખાસ યાદ રાખજો, મીરબક્ષ કોને કહેવાય? તો સેનાના વડાને, મુઘલ સમયમાં સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. હવે એની કામગીરી શું હતી? તો તે સેનાની ભરતી કરતો અને ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. શું કામ આવતું એનું? તો એ સેનાની ભરતી કરતો અને ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. એમ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા. શું મિત્રો, આ શબ્દ યાદ રાખી લેજો, વાક્યાન્વિત તરીકે ઓળખાતા. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી કહેવાતો, જે ન્યાય કરતો એને શું કહેવામાં આવતું? કાજી. તો રાજ્ય વ્યવસ્થામાં હવે આપણે ભણશું મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવ્યું. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર, અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. આમાંથી પણ તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે, જરાક નોંધ કરી લેજો. મહેસૂલી વ્યવસ્થા. અકબરે એક નવી જ મહેસૂલી વ્યવસ્થા ઊભી કરી હતી.
હવે આ નવી વ્યવસ્થા ઊભી કરી એને શું કહેતા? તો મનસબદારી. અકબરે જે એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો એ મહેસૂલી વ્યવસ્થા એક કેવી ઓળખાતી? તો મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખાતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ હતો એમ. હવે આ અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ ગણાય છે ખબર છે મિત્રો? ટોડરમલ. મનસબ નો અર્થ શું થશે ખબર છે? મનસબ એટલે જાગીર. હવે આ મનસબદાર છે એ જાગીર નો વડો અધિકારી ગણાતો અને એને જાગીર પ્રમાણે એને સેના આપવામાં આવતી. એમ હવે તે તેના વિસ્તારનો શું ગણાતો? વડો. એમ મેઇન આપણે એ સમયની સંસ્કૃતિ વિશે ભણીશું. એમ એ સમયમાં સંસ્કૃતિનો ઘણો વિકાસ થયો હતો મિત્રો. એમ કહેવાય છે કે મુઘલ કાળમાં સ્થાપત્યો તો હતા જ, તાજમહેલ છે, પછી હોજે કાંકરિયા તળાવ છે, કે પછી ભાઈ પેલી મસ્જિદ છે, તો આવા તો ઘણા બધા સ્થાપત્યો થયા હતા. એ સમયે ચિત્રકળા પણ ખૂબ જ વિકાસ પામી હતી. એમ કહેવાય છે કે ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર એ વગેરે રાજ્યોમાં પણ ચિત્રકળા ખૂબ જ વિકસી હતી. ચિત્રકળા, સ્થાપત્યો ઉપરાંત સાહિત્યનો પણ એટલો જ વિકાસ થયો હતો. એ કહેવાય છે કે અકબરના સમયમાં તાનસેન હતા જે સંગીતના બહુ મોટા વિશારદ હતા અને ઘણા બધા રાગો એમને છેડા હતા. એમ મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રામાં અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ થતો હતો. આ સંગેમરમર એટલે આરસ, પહાણ. આપને એમ થાય કે સંગેમરમર એટલે શું? એમ શાહજહાનનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. કેમ સુવર્ણયુગ ગણાય છે? કારણ કે તેને જે સ્થાપત્યો બંધાવ્યા છે એ વિશ્વમાં એની આજે પણ નોંધ લેવાય છે. તેને આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયાઉદ્દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહલ જેવો જ કલાત્મક છે. તો આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ તમે થોડીક નોંધ કરી લેજો. આ સમયે શું જોવા મળે છે? તો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય. મુગલોએ કિલ્લા, મિત્રો, મહેલો, દરવાજા, મસ્જિદ વગેરે બંધાવ્યા હતા. એમ બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. Thank you.
શું જોવા મળે છે તો મુગલ કાળમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. પછી મુગલોએ કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદ વગેરેનું નિર્માણ કાર્ય કર્યું હતું. પછી શું કે છે, બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું એમ. પછી શેરશાહ જેણે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી એમ. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને એમ કહેવાય છે કે ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. અને એમ કહેવાય છે કે ગુજરાત વિજયની યાદમાં એણે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. અને ઔરંગઝેબે પણ ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાનો મકબરો જે જેની એની પત્નીની યાદમાં બનાવ્યો હતો. નોંધ કરી લીધી મિત્રો. તો હવે આજે તમારે મુગલકાલીન સંસ્કૃતિ કેવી હતી એના વિશે નોંધ લખવાની છે.